સરહદી વાવ તાલુકાના મીઠા વિચારણા અને મીઠા વિચારણા ગામે આવેલા સસ્તા અનાજના દુકાનદારની મનમાની આવી સામે. લોકડાઉનમાં આવેલો જથ્થો ગરીબોને ન અપાતા ગરીબોમાં નારાજગી. સરહદી વિસ્તાર વાવ તાલુકાના મીઠા વિચારણા ગામે આવેલ સસ્તા અનાજની દુકાન દ્વારા ગામના ગરીબ પરિવારોને સરકાર તરફથી આવેલો લોકડાઉનમાં અનાજનો જથ્થો જે આપવામાં ન આવતા ગ્રામજનોએ દુકાનદાર પર આક્ષેપો કર્યા હતા. અગાઉ પણ આ દુકાનદાર પર ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિત અરજીઓ કરવામાં આવી હતી, જેની ગામના નાગરિક દ્વારા તંત્રને ગામના સસ્તા અનાજની દુકાનમાં થતા ગોટાળાઓને લઈને તપાસ કરવાની જાણ કરવામાં આવી હતી. ત્યારે તપાસ કરવા આવેલા અધિકારીઓએ અરજદારોને જાણ કર્યા વગર તપાસ કરી દેતા ગોળ ગોળ કરી હોય એવા ગામ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ પણ તપાસની ગોદડી ગોટે વાળી દીધી હોય એવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવેલો જથ્થો ગયો ક્યાં તે પણ અનેક સવાલો ઉભા કરી જાય છે. ગરીબ લોકોની સામે સસ્તા અનાજની દુકાનદારો પોતાની મનમાની પ્રમાણે જવાબો આપી રહ્યા છે. ગામના નાગરિક દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આ દુકાનદાર દ્વારા ગામના ગરીબ પરિવારને અનાજ આપવાની કોઈ જાણ પણ કરતા નથી અને તેમને મન ફાવે તેવી રીતે મહિનામાં ગમે તે દિવસ કે રાત્રે વેચાણ કરી નાખે છે અને જેને હકીકત અનાજના જથ્થાની જરૂરત નથી તેવા લોકોને અપાતો હોય એવા પણ આક્ષેપો ગામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે શું આ મીડિયાના અહેવાલ બાદ તંત્ર આવા ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરશે કે નહીં, શું લોકડાઉનમાં ગયેલો અનાજનો જથ્થોની તપાસ કરશે કે શું, અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે. રિપોર્ટર નારણ ચૌધરી, થરાદ. શું નામ છે બેન તમારું? નાનુબેન. કઈ જાતના છો? ઠાકોર. કયું ગામ તમારું? મીઠા વિચારણ. તાલુકો? શું તકલીફ છે તમને? જે આ ફ્રી રાશન સાહેબે જે જાહેર કર્યું હતું કે ગરીબોને મળશે કોરોના વિશેનું, એ તમને રાશન મળ્યું? નથી મળ્યું. તમે લેવા ગયા હતા? શું કીધું તમને? નહીં મળે એમ કીધું. કેમ નહીં મળે? એવો તમને ખરાબ અભદ્ર વર્તન કરે, કૂપનો ફાડી નાખે ને એવું કરે એમ ને? તમે શું કહે કે કેને કેને મળે છે અનાજ? અનાજ મળશે. હવે મારું સાહેબને કહેવાનું એટલું છે કે આ માણસો કેવું જીવન જીવે, જરાક એમના મકવાની ઉપર એક નજર કરી લઈએ કે આમનો આ રહેવાસ કેવો છે, કઈ રીતનું જીવન જીવે, આનાથી ગરીબ માણસ કેવો હોય, જરા એમની છાપરા રહેવાસની અંદર જઈને જરા એક જોઈ લઈએ કે એનો કેવો રહેવાસ છે, કેવી ગરીબીમાં જીવી રહ્યા છે એ લોકો. આવા છાપરા બનાવી બનાવીને જીવન જીવે છે, મજૂરી કરીને એમનો નિર્વાહ ચલાવે છે અને તેમ છતાં આ સંચાલક અભદ્ર વર્તન કરી અને આમને ગરીબોને આપતા જ નથી ને કેપેબલ માણસોને આપે છે. ખરેખર ઘોર અન્યાય થઈ રહ્યો છે. તો આના માટે અમારી રિક્વેસ્ટ છે કે ખરેખર સાહેબ આ ગરીબ લોકોને એમના હારે ન્યાય આપો અને સાચી તપાસ કરો. જય હિન્દ, જય કિસાન. આ એક ગરીબ પરિવારમાંથી જ્યારે નિવેદન લેવામાં આવે છે રૂબરૂ જઈને, ત્યારે આ ભાઈ એક અપંગ છે. પગે અપંગ હોવા છતાં આ ભાઈને કોઈ અનાજ આપ્યું નથી. બોલો ભાઈ, તમારું નામ શું છે? ભાઈ બરાગા. અને ગામ તમારું? મીઠાવીરાણા. તાલુકો? વાવ તાલુકો, જિલ્લો બનાસકાંઠા. તો ભાઈ તમને ફ્રી રાશન સરકારે જ કીધું તું, મળ્યું હે? ના, નથી મળ્યું. તમે દોણ કરી હતી ભાઈ એક લેવા આવો? ના ના નથી. તમે લેવા ગયા હતા? હા. પછી શું કીધું? કે તમને નથી મળતું. નથી મળતું. હવે આવા નિસહાય નિરાધાર ગરીબોને જો એ ના આપતો હોય તો પછી સરકાર રાશન કોના માટે જાહેર કરે છે? આ ભાઈ પગે અપંગ છે. આ ભાઈને કોઈ કમાવાની કોઈ રીતે એ ભાઈની ખૂબ તકલીફ છે. એ ભાઈ પોતે જાત મહેનત નથી કરી શકતા હોવા છતાં પણ આવા ગરીબોને નથી આપતો આ સંચાલક. આની કાયદેસરની તપાસ થાય.
તમારું નામ? મારું નામ શેદાભાઈ તેજાભાઈ. શેદાભાઈ તેજાભાઈ. અટક કેવી? અટક કોળે. ગામ? ગામ વિચારા. તાલુકો? તાલુકો વાવ. જિલ્લો? જિલ્લો બનાસકાંઠા. હા ભાઈ, તમારે શું તકલીફ છે રાશન વિશે? મારે રાશન વિશે એ તકલીફ હતી. હા, કે હું કંટ્રોલે અનાજ લેવા જો. અરે, ચોથામાં? હા, ચોથામાં જો એટલે મને કે તમારે અહીંયા નથી આવતો. હા, પાંચમામાં જો. હા, એટલે મને કે તું અત્યારે લાઈટ નથી કેટ મેજીન જતો રહે. હા, એટલે હું કેટ મેજીન ઘરે જતો રહ્યો. હા, સવારમાં ફેર પાછો જો. હા, પાછો જો એટલે મને કેટ મને હાથમાં આપ્યું. મને કે જા તને કંટ્રોલ અનાજ નથી આલે. એટલે મેં કેટ હાથમાં લેતા વખત જોયું એટલે મારા કેટનો અનાજનો જથ્થો નોંધી લો. મેં કીધું ભાઈ તે મને જથ્થો નથી આપ્યો તો મારા કેટમાં તે એન્ટ્રી કેમ નહોતી? એટલે મને કઈ ચીજ ગઈ નહોતી, મને કેટ આપ દઉં. એટલે મેં કેટ આવીને ધોવા આપ્યો છું એટલે મારું કેટ ફાડીને ફેંકી નાખ્યું. હા, ફાડી દીધું. હા, ફાડી દીધું અને ફાડીને બહાર નાખી દીધું. મને કે જા હવે તું જે થાય કરી નાખ. હા, હોય. સારું, કેટલા વર્ષથી આવું થાય છે? 15 વર્ષથી. 15 વર્ષથી થાય છે? 15 વર્ષ. અને તમે સરકારશ્રીને જાણ કરી છે આના વિશે? હા, જાણ કરી છે. તો શું થયું એનું? એનું કોઈ મુલાકાત આવતી નથી. કેમ, શું કારણ છે? શું કારણ એ તો સાહેબ આપણને શું ખબર પડે. સારું સારું, હવે એક બાજુ સરકાર કહે છે કે ગરીબોને મદદ કરો અને ગુજરાતના ખૂણે ખૂણે કોઈ નાગરિક ભૂખ્યો ન સૂવે, ભૂખ્યો ન સૂવે એવી રૂપાણી સાહેબ જાહેરાત કરતા હોય અને ખરેખર આવા ગરીબો હારે ઘોર અન્યાય થતો હોય, તો હવે સરકાર ક્યાં ઊંઘી રહી છે? આ ગરીબો અરજીઓ કરી કરીને સરકારને કહે છે, તેમ છતાં આનો કોઈ નિરાકરણ કેમ નથી આવતો? એના માટે અમારે સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે ગરીબોને સાચો ન્યાય મળે. મારું નામ પટેલ મુંદરાભાઈ લાલાભાઈ, રહેવાસી મીઠાવીરાણા, તાલુકો આ, જિલ્લો બનાસકાંઠા. હવે મારે સરકારશ્રીને એટલું કહેવાનું છે કે આજથી 10-15 વર્ષ પહેલાં આ સંચાલકના વિરુદ્ધમાં મારા જ એક ગામના નાગરિકે લડાઈ ઉપાડી હતી, કેમ કે તેમને કેરોસીન કે જથ્થો આપતા નહોતા. અને જ્યારે એ ભાઈએ ગરીબ નાગરિકે લડાઈ ઉપાડવામાં આવી ત્યારે ખરેખર આ સંચાલકો કેવા છે કે હાલમાં જે ઉત્તર પ્રદેશની અંદર વિકાસ દુબેની જે ગેંગ હતી અને જે એન્કાઉન્ટર કરતી હતી, એવી જ આ લોકોની સંચાલકની ટીમ છે. અને તે ભાઈએ જે વિરુદ્ધ ઉપાડ્યો હતો, 77માં ઉપાડ્યો હતો, અને એ ભાઈને આ સંચાલકે મારીને ઘરે મૂક્યો હતો. આજ સુધી 15 વર્ષ થઈ ગયા, પણ એ ભાઈએ હજી ઘર બહાર નીકળ્યો નથી. અને આજ આ ગરીબોની દુર્દશા જોઈ અને મેં જરાક હિંમત કરી તો મને પણ હવે ફોન ઉપર ફોન આવે છે અને ધમકીઓ આપવામાં આવે છે. અને મારે અત્યારે ગામમાં પણ જવું હોય તો અત્યારે મુશ્કેલ થઈ ગયું છે, કેમ કે આમની ટીમ બહુ મોટી છે. મને પણ ભય છે કે આ લોકો મને મારશે, જે આમના વિરુદ્ધ પગલું ભરે તેમને મારવા સિવાય કંઈ થતું નથી, એમને મારીને ઘરે મૂકીએ છે. એટલે મારી સરકારશ્રીને મારો નમ્ર વિનંતી છે કે આ ગરીબોની સાચીને તટસ્થ તપાસ કરે અને એમને સાચો ન્યાય આપે. જય હિન્દ, જય ભારત. મીઠાવી રોણા રહેવાસી એક વિધવા બેનના ઘરે જઈને અમે મુલાકાત લેતો, બેન રૂબરૂ શું બોલે છે તેના જરાક જવાબો સાંભળવા વિનંતી. શું નામ છે બેન તમારું? કેશુબેન. ગામ તમારું? મીઠાવી. મીઠાવી. તાલુકો? વાવ. વાવ. શું તકલીફ છે માસી તમારે? બે વાર ધન લેવા જા, બે વાર દી દઉં. હા, ત્રીજી કને લેવા જા ને કે લઈને દો કવર. ક્યાં બાદ લઈને આવવાનું કહે છે? તમારો કાર્ડ ચીયો છે? આ જરાક માજીનું કાર્ડ મેં હાથમાં લીધું છે અને તમને બતાવીએ કે આ બીપીએલ અંત્યોદયનો કાર્ડ છે. અને કાર્ડની તમામ ડિટેલ જાણવામાં એમને 2020-20ના એપ્રિલ ને મેના બે જથ્થા આપવામાં આવ્યા છે. હવે એ ગરીબ પરિવારમાંથી આ માજી એક વિધવા બહેન છે અને તે જ્યારે રેશન કાર્ડની દુકાને જાય ત્યારે સંચાલક કહે છે કે તમારે કાર્ડ ચાલુ કરાવે તો વાવ જવું પડશે. અને ખરેખર આવા ગરીબોને હેરાન કરે છે, એના માટે અમારી નમ્ર વિનંતી છે કે સરકાર આ ગરીબોને સાચો ન્યાય આપે અને આવા અભદ્ર માથાભારે સંચાલકોને તપાસ કરી અને તેમનો પરવાનો રદ કરે. જય કિસાન, જય હિન્દ. કાકા તમારે શું તકલીફ છે? અમારે અનાજ નથી મળતો, એ તકલીફ, બીજું તકલીફ કોઈ નથી. અનાજ નું એમને. તમારું નામ શું છે? મારું નામ કેળાભાઈ તુલસી કોળ. અચ્છા, તમારું ગામ? ગામ મીઠાઈ ચાર. ચાર. તાલુકો? તાલુકો વાવ. વાવ. તો તમે અનાજ લેવા જાવ એટલે શું કહે છે? અનાજ લેવા જાવ એટલે પેલા જાવ ને એટલે કે મારી આ તો લાઈટ નથી આવી. હોય પાછા. હોય એટલે કવર મેચીને દો. હા,
લાઈટ નથી આવે એટલે અમે પાછા આવો કે લાઈટ નથી આવે પાછા આવો તમારો પરેડ નહીં નીકળે હા હા બીજે દાડ એટલે પરેડ નીકળતો નહીં હા હા પાછા બીજે દાડ એટલે વેસા આવી ગયો તમને કોઈ નહીં મળે હા હા નહીં મળે એમ કે અને પછી કા જે ફ્રી અનાજ મળતું હતું તમને આપ્યું છે નથી આપી શકે ચમ શું કીધું એમણે કે તમારે ફ્રી અનાજ મળતું નહીં તો નથી મળતો એમ ના પાડ્યું એમને હવે ખરેખર આ બધું જાણવા જઈએ તો કે કોણ ગરીબ છે ને કોણ પૈસાવાળું છે હવે આ કાકા કેવું જીવન જીવી રહ્યા છે જરા જોઈ લઈએ કે કેવા થીંગડા મારી અને એમનું જીવન ચલાવી રહ્યા છે જ્યારે સંચાલક કહે છે કે આ માણસો કેપેબલ છે આમને નહીં મળે હવે આ લોકોને રેશન કાર્ડ મૂકીને ઘરે જતા રહો એવું કહે છે જ્યારે પાછા આવે ત્યારે રેશન કાર્ડ પૂરા ભરી નાખે છે ને અનાજ આપતા નથી અમારી સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર ગરીબો હારે અન્યાય થાય છે એના માટે કાયદેસરની તપાસ કરે અને આ ગરીબોને ન્યાય આપે.